સંતો, પુરોહિતો. ઇઝરાયેલના હંધાય ઇતિહાસની વેળાઓમાં વસાળે ઈશ્વરે સંતો મહંતોને મોકલ્યા. સંતો મહંતો ઈશ્વર કનેથી સંદેશો સાંભળતા અને એ પછી લોકોને ઈ સંદેશ જણાવતા હતા. આહાબ જ્યારે ઇઝરાયેલનો રાજા હતો, ઈ વેળાએ એલિયા નામના સંત મહંત હતો. આહાબ નરાધમ મનુષ્ય હતો, જેણે લોકોને જૂઠો દેવતા જેનું નામ બાળ હતું એની પૂજા કરવા દોર્યા હતા. એલિયાએ આહાબને કીધું, હું જ્યાં સુધી કહું નહીં ત્યાં લગણ ઇઝરાયેલમાં વરસાદ કે ઝાકળ વરસે નહીં. આના લીધે આહાબ ઘણો ક્રોધે ભરાણો. ઈશ્વરે એલિયાને વનવગડે આવેલા નાળામાં છુપાવી જવા જણાવ્યું, કારણ કે આહાબ એનું ઢીમ ઢાળી દેવા ઈચ્છતો હતો. દરેક પ્રભાતે અને સંધ્યાટાણે કાગડા એના હાટું માંસ અને રોટલી આણતા હતા. આહાબ અને તેનું કટક એલિયાને ગોતતું હતું, પરંતુ તેઓ એને ગોતી હેકા નહીં. દુકાળ એટલો બધો ભયંકર હતો કે નાળું અંતે હુકાઈ ગયું. એટલે એલિયા પાસે ના મલકમાં ગયો. તે મલકમાં એક વિધવા અને એનો દીકરો દુકાળને લીધે ભોજનની અછતમાં જ હતા. તેમ છતાં એમણે એલિયાની સંભાળ રાખી અને એને હાટું ઈશ્વરે એમનું પૂરું પાડ્યું. એટલે એમની કુપીમાંનું તેલ અને ડબ્બામાંનો લોટ ફૂટ્યો નહીં. આખાય દુકાળની વેળાએ એમની પાસે ખાવાને પૂરતો પુરવઠો રહ્યો. એલિયા ઘણા વર્ષો સુધી ન્યા રહ્યો. 3.5 વર્ષ પછી ઈશ્વરે એલિયાને ઇઝરાયેલના રજવાડામાં પાછા ફરવા જણાવ્યું અને રાહાબને મળવા કીધું, કારણ કે ફરીથી વરસાદ મોકલેલા એ ઈચ્છતા હતા. જ્યારે આહાબે એલિયાને ભાળ્યો ત્યારે એણે એને કીધું કે તું દુખડા દેનાર છે. એલિયાએ એને જવાબ દીધો, તું દુખડા વહેનાર છે. તમે યહોવાના આદેશોનો અનાદર કર્યો છે અને બાળની ચાકરી કરી છે. હવે તું ઇઝરાયેલના હંધાય લોકોને કારમેલ ગઢ ઉપર દોરી લઈ આવ. ઇઝરાયેલના હંધાય લોકોને અને બાળના 450 સંતો મહંતોને હારે કારમેલ ગઢ પર ચડી આવી આવ્યો. એલિયાએ લોકોને કીધું, ત્યાં સુધી તમે બે મોઢાવાળા રહેશો. જો યહોવા એ ઈશ્વર છે તો એને ભજો, અને જો બાળ દેવ છે તો એની પૂજા કરો. એટલે એલિયાએ બાળના સંતો મહંતોને કહ્યું કે એક ગોધાને હણીને એના હાટું વેદી તૈયાર કરો, પરંતુ તેના પર આગ પ્રગટાવશોમાં હું પણ એમ જ કરીશ. જે આગ જવાબ આપે એ જ ખરો ઈશ્વર. એ પ્રમાણે બાળના સંતો મહંતોએ વેદી તૈયાર કરી, પરંતુ આગ પ્રગટાવી નહીં. ઈ પછી બાળના સંતો મહંતોએ બાળને પ્રાર્થના કરી, બાળ અમારી અરજ ધ્યાને લો. આખો દાડો એમણે અરજ કર્યા કરી અને હાકલા પડકારા કર્યા જ કર્યા, એમ જ પોતાના દિલને છરીઓ વડે ઘાયલ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. અને ઈ સંધ્યાટાણે એલિયાએ ઈશ્વરની વેદી તૈયાર કરી. ઈ પછી એણે લોકોને વેદી પરનું ઘોંસ લાકડા અને વેદીની ચારોકોરથી જમીન પલળીના જાય ન્યા સુધી 12 માટલા વડે પાણી છાંટ્યું ને કીધું. એટલે એલિયાએ પ્રાર્થના કરી, હે યહોવા, ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવી દે કે તું જ ઇઝરાયેલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું. મને જવાબ દે કે જેથી આ લોકો ભાળી શકે કે તું જ સાચો ઈશ્વર છે. એટલે તરત જ આકાશમાંથી આગ ઉતરી અને ઘોંસ લાકડાને ધૂળ અને પાણી જે વેદીની ચારેકોર સાટું હતું ઈ હંધુઈ બળીને ભસ્મ થયું. જ્યારે આ બધું લોકોએ ભાળ્યું એટલે એઓ જમીન પર પડ્યા અને કીધું, યહોવા જ ઈશ્વર છે, યહોવા જ ઈશ્વર છે. એટલે એલિયાએ કીધું, બાળના એક પણ સંતો મહંતને ભાગી જવા દેશોમાં. એથી લોકોએ બાળના સંતો મહંતોને પકડ્યા અને એમને ત્યાંથી દૂર લઈ અને એમનું ઢીમ ઢાળી દીધું. એટલે એલિયાએ આહાબ રાજાને કીધું, તું તરત જ નગર ભણી જા, કેમ કે વરસાદ આવી પીગો છે. તરત જ એક નાની વાદળી દેખાઈ આવી અને અતિ ભારે વરસાદ વરસ્યો. એમ યહોવાએ દુકાળનો અંત આણ્યો અને પ્રમાણ દીધું કે એ જ સાચો ઈશ્વર છે. એલિયાના સમય પછી ઈશ્વરે એલિશા નામના માણસને પોતાના સંતો મહંતો તરીકે પસંદ કરી નિમ્યો. ઈશ્વરે એલિશા મારફતે ઘણા ચમત્કારો કર્યા. એક પરચો નામાન નામના એક સેનાપતિ હારે ઘટ્યો, જે દુશ્મન દળનો સેનાપતિ હતો, જેને ભયંકર ચર્મરોગ હતો. એણે એલિશાને વિશે સાંભળ્યું અને ઈ એલિશા કને જઈને એને હાજો કરવા હાટું જણાવે છે. એલિશાએ નામાનને યર્દન નદીમાં 7 વાર ડૂબકી મારવાનું કીધું. પહેલા નામાન કોપાયમાન થયો અને એણે એમ કર્યું નહીં, કારણ કે ઈ એને મૂર્ખ સમાન લાગ્યું. પરંતુ એના રથના સારથીએ કીધું,
કે ઈશ્વરના સંતે જે કીધું છે એ કરવામાં તને કોઈ તકલીફ ના હોવી જોઈએ, એક વાર એ કરી તો જો. એટલે અંતે એણે 7 વાર યર્દનમાં ડૂબકી મારી. 7મી વાર જ્યારે એ પાણીમાં ડૂબકી મારીને બહાર આવ્યો ત્યારે એની ચામડી પૂરેપૂરી હાજી નરવી થઈ ગઈ હતી. ઈશ્વરે એને નવરો કર્યો. ઈશ્વરે બીજા ઘણા સંતો મહંતોને મોકલા. એમણે લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને નીતિમય જીવવાનું અને બીજાઓ તરફ દયાભાવ રાખવાનું સૂચવ્યું. સંતો મહંતોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું ત્યાગશે નહીં અને ઈશ્વરને આધીન થવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર એમને દંડિત માનીને ન્યાય તોડશે અને એમને દંડ ફટકારશે. ઘણી બધી વેળાએ લોકો ઈશ્વરને આધીન રહ્યા નહીં. તેઓ સંતો મહંતોની હારે જ ઝૂગતી રીતે વર્ત્યા અને અનેક વાર એમને હણી પણ નાખ્યા. એક વાર યર્મિયા સંતો મહંતોને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યા અને એને મરવાની હાલતમાં છોડી દીધો. ઈ કૂવામાં રહેલા ગારામાં કૂચી ગયો, પરંતુ રાજાને એની પર રહેમ આવી અને એણે પોતાના સિપાહીઓને આદેશ દીધો કે યર્મિયા ઢળી પડે એ પહેલા એને બહાર કાઢી લાવો. જે લોકોએ એમને પસંદ કરતા ન હતા તો પણ સંતો મહંતો ઈશ્વરને માટે વાણી ઉચ્ચારતા રહ્યા. એમણે લોકોને ચેતવણી દેતા અને કહેતા રહ્યા કે તમે પસ્તાવો નહીં કરશો તો ઈશ્વર તમારો સર્વનાશ કરશે. એમણે લોકોને ઈશ્વરની ઈ વાણી પણ સ્મરણમાં લાવ્યા કે ખ્રિસ્ત એટલે કે મસીહ આવશે. બાઇબલની વાર્તા 1 રાજા 16:18, 2 રાજા 5, યર્મિયા 38.